નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મકરપુરા જીઆઈડીસીમાં એક ઝાડ ઉપર એક બિલાડી ફસાઈ જતા તેને રડવાનો અવાજ આવતા કંપની માલિકને ધ્યાનમાં આવ્યું હતું અને ત્યાં ધ્યાનમાં જતા જ કંપની માલિકે ફાયર બ્રિગેડને કોલ કરતા ફાયર બ્રિગેડના માણસો અને સાંઈ દ્વારકા માઈ ટ્રસ્ટના સહયોગથી આ બિલાડીને ઝાડ ઉપરથી ઉતારવામાં આવી છે. મકરપુરા જીઆઈડીસીમાં એક ઝાડ ઉપર બિલાડી ફસાઈ જતા કંપનીના માલિકને ધ્યાનમાં આવ્યું હતું અને તેમના દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારે ફાયર બ્રિગેડને કોલ કરતા જ ફાયર બ્રિગેડના માણસો છે ત્યાં પહોંચી ગયા હતા અને તેમના દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બિલાડીને ઝાડ ઉપરથી ઉતારવામાં આવી છે. અચ્છા, આજે શાના માટે કોલ હતો? અને આ જીઆરડીસી એસ્ટેટ છે, ઓકે, બેંક ઓફ બરોડાની બેક સાઈડનો એરિયો છે. ત્યાંની એક કંપનીના ઝાડ પર એક બિલાડી, એક નેસ્ટિંગ હતું ઝાડની ઉપર. એને એને પોતાના ખોરાક માટે, એનો પ્રયાસ કરવા માટે કે ખિસકોલીની પાછળ એ નેસ્ટિંગ જે બનાવ્યું હતું કોઈ બર્ડનું, એની અંદર એને એને ખાવા માટેનો પ્રયાસ કર્યો તો ત્યાં એ ફસાઈ ગઈ હતી. એ એવી ફસાઈ ગઈ હતી કે એનાથી નીકળ્યા એવું નથી. તો એસ્ટેટ, તો એસ્ટેટમાં રજાઓ છે, પણ કંપની એની એક્ઝેક્ટ બાજુમાં એક કંપની આવેલી છે જે પાવડરની એક કંપની છે. તો એ કંપનીના સાહેબ રાઉન્ડમાં આવ્યા હતા, એમને આ બિલાડીનો રડવાનો અવાજ સાંભળ્યો અને તરત જ ફાયર બ્રિગેડ છે એક અમારા એનજીઓના અર્જુનભાઈ અહીંયા પહોંચી ગયા હતા. મને બી ફોન આવ્યો, શ્રી સાંઈ દ્વારકામાં ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ પટેલ બોલું છું. આ ટીમ અને આ જે રેસ્ક્યુવાલા ભાઈ બી અમારા જે આવ્યા છે બધાએ, આ ફાયર બ્રિગેડની ટીમે એક યુદ્ધના ધોરણે, એક કહેવાય ને કે ફાયર બ્રિગેડ હંમેશા આપણી હ્યુમન આર્મી છે, જેવી રીતે બોર્ડર આર્મી છે એવી રીતે. અને હું ઘણા 10-12 વર્ષોથી કામ કરું છું, તો આ ટીમનો અને જે બી મારા મિત્રગણ છે આવી રીતે એનજીઓના કામ કરનારા બધા છે, એ લોકોનો સાથ સહકાર અમે બધા મળીને આ રેસ્ક્યુને એક સફળ, ભારી જહેમત બાદ એક સફળ એને રેસ્ક્યુ કર્યું છે. એ બિલાડીને સારી રીતે અમે રેસ્ક્યુ કરી દીધી. હવે બિલાડીને અમે એન્જર્ડ છે કે નહીં થોડી ચેક કરી લીધી છે અને પછી એના જ અહીંયા આ જગ્યા પર અમે એને રિલીઝ કરી દીધું. ઓકે, આ બિલાડીનું શું કરશો તમે? અને એકચ્યુઅલી આ બિલાડીને અમે અમારા જે અમે લોકો રેસ્ક્યુ કરનારા જ છે. જે રીતે અમારા મિત્ર અર્જુનભાઈ અને અમે અહીંયા છીએ, બિલાડીને અમે સારી રીતે એને ચેક કરી લીધી છે. બિલાડી ખાલી ફસાઈ ગયા હોવાથી શોકમાં હતી, એટલે અમે એ બિલાડીને સારી રીતે ચેક કરી લીધી છે. અને આ એનો વિસ્તાર છે, દરેકના પોતપોતાના આપણા ઘર હોય છે, આપણો વિસ્તાર હોય છે, એવી રીતે આપણા પશુ પક્ષીઓનો બી વિસ્તાર હોય છે. તો એને જો સારા હોય છે તો અમે એને સારી રીતે એની એના જ વાતાવરણમાં આપણે પાછા છોડી દઈએ, તાકી એ અટવાઈ ના જાય કોઈ જગ્યા પર. જો એને ઇન્જરી થઈ હોત તો અમે એના હોસ્પિટલ પહોંચાડે, જેનું હોસ્પિટલ આપણું ગવર્મેન્ટના હોસ્પિટલો આવેલા છે. એટલે બસ લોકોને અમે કહેવા માગીએ છીએ કે તમારી આજુબાજુ કોઈ બી આવા પશુ પક્ષીઓ કે તમારા જાનવરો નીકળતા હોય સરીસૃપ, તો એના માટે આ જે અમારી સંસ્થાઓ છે, ફાયર બ્રિગેડ છે, એ બધી કાર્યરત છે. ફાયર બ્રિગેડ ખાલી એક્સિડન્ટ આગ માટે નથી, હવે તો ફાયર ફાઈટરો બી એક એનડીઆરએફ જેવા થઈ ગયા છે આપણા આપણી અંદર. તો ઘણીવાર લોકો કહેતા હોય છે કે ભાઈ ફાયરનું બહુ ઓછું કામ હોય છે. ફાયરનું કામ નહીં, ફાયરનું કામ બહુ ઘણું જ હોય છે. એ લોકો જ્યારે કામગીરીમાં જતા હોય છે ને ત્યારે લોકો ત્યાં પહોંચીને જોતા હોય છે કે આ લોકો પોતાની એમની ફેમિલી હોવા છતાંય જીવ જોખમમાં લઈને આગમાં કૂદી પડે છે. ઝાડ પર, આ ઝાડ છે એ ગુલમોરનું ઝાડ છે, જો એની પર ચડો તો તમારે ફસડી જાય ઝાડ. તો બી એને બધાએ સાચવીને અમે લોકોએ એને અમને એક એક ઓપરેશન એટલું સરસ આપ્યું છે અને આ બિલાડીને અહીંયા આગળ અમે અત્યારે રિલીઝ કર્યું. એ રિલીઝનો આપણે એક થોડું ફૂટેજ આપી દીધું. આમ જાય એટલે આમ ભક્તિ કરે થોડા, આમ તમે આમાં એની મેસેજ હશે જો.